जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ कौशल जोशी वासुदेव स्कूल ने यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत करू छु। आज विद्यार्थी मित्रों आपणे भणवाना छे धोरण 8 विज्ञान में चेप्टर 12 घर्षण, जे आपणे कंटीन्यू चालू छे। लास्ट टाइम थोड़ूक याद अपावू तमने, तो लास्ट टाइम आपणे शुं शीखी गया था के घर्षण एक जरूरी दूषण, भाई घर्षण જરૂરી દૂષણ કે અમુક જગ્યાએ ઘર્ષણથી આપણે ભલે નુકસાન થાય છે, આપણી વસ્તુ ઘસાઈ જતી હોય, વસ્તુ બગડી જતી હોય, પરંતુ જરૂરી છે, તેના વગર આપણે અમુક કાર્ય ન કરી શકીએ। એક્ઝામ્પલ તરીકે આપણે ચાલીને જતા હોય તો બૂટ છે જમીન સાથે ઘર્ષણ પામે, ઘસાઈ જાય, બૂટના તળિયા ઘસાઈ જાય છે। ચાલો એક ખોટી વસ્તુ પણ જો ઘસાતા ન હોત તો ભાઈ આપણે શું થાય, વ્યવસ્થિત બેલેન્સ સાથે ચાલી શકીએ નહીં। ચાલો આ ટોપિકને આપણે આગળ વધારીએ, તેમાં બૂટનું એક્ઝામ્પલ જોયું હતું, માચિસનું એક્ઝામ્પલ જોયું હતું કે હથેળી ગરમ કરીએ તો હથેળી વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય અને હથેળી ગરમીનો અનુભવ કરે, આ એક્ઝામ્પલ આપણે જોયું હતું। ચાલો હવે આગળ, હવે ભાઈ પેજ નંબર 151 ઉપર 12.4 નંબરનો ટોપિક છે ઘર્ષણનું વધારવું અને ઘટાડવું। વધારવું અને ઘટાડવું કઈ રીતે, ભાઈ ક્યારેક જરૂર પડતી હોય કે ભાઈ હવે આપણે ઘર્ષણ વધારવું પડે એમ છે અથવા ઘર્ષણ ઘટાડવું પડે એમ છે। હવે ટાયર છે, ટાયરમાં તમે જાતા તો અમુક જો બાઇકના ટાયર કે બસના ટાયર જોઈએ તો ખાંચાવાળા હોય છે, ખાંચા શું કામ, અમુક અમુક થોડા ખાડાવાળા હોય છે, ખાંચાવાળા શું કામ, અમુક સપાટી જાડી હોય છે, એવું શું કામ, તો ભાઈ ક્યારેક એમાં ઘર્ષણ વધારવું પડે। જો એ માન લો કે એ ભાગ લીસો થઈ ગયો, બાઇક છે એનું ટાયર છે ખાંચાવાળાની જગ્યાએ લીસો ભાગ થઈ ગયો તો બાઇક સ્લીપ થવાની શક્યતા વધારે, એટલા માટે આપણે એમાં ઘર્ષણ વધારવું પડે। પછી આપણે કેરમ રમતા હોય તો કેરમમાં આપણે પાવડર છાંટીએ છીએ, શું કામ પાવડર છાંટીએ છીએ, તો ભાઈ હવે આમાં ઘર્ષણ ઘટાડવું પડે। જો એમાં સ્ટાઈકર છે, સ્ટાઈકર અને કેરમની સપાટી વચ્ચે ઘર્ષણ થાય તો સ્ટાઈકર હરખું હાલે નહીં, કેરમની કુકરી હોય તો કુકરી સરખી ચાલે નહીં, વ્યવસ્થિત રીતે આપણે રમી ન શકીએ, એટલા માટે આપણે તેમાં ઘર્ષણ ઘટાડવું પડે। તો એમાં ઘર્ષણ ઘટાડવા આપણે શું કરીએ, તો ભાઈ લીસો પાવડર નાખીએ જેથી સપાટી લીસી થઈ જાય, પાવડર છાંટવાથી લીસી થઈ જાય, એટલા માટે આપણે એમાં ઘર્ષણ ઘટાડીએ છીએ। પછી ઘણી વસ્તુ ક્યારેક એવું આવે છે, પૈડા હોય, આપણે સુટકેસ હોય તો સુટકેસમાં પૈડા ફિટ કરીએ, સુટકેસમાં લો વજન વધી ગયો, આપણે સુટકેસ ઢસડીને લઈ જવું છે, ઘસડીને લઈ જવું છે તો એમ ડાયરેક્ટ ઘસડી શકાય નહીં, અઘરું પડે, પરંતુ આપણે હવે એમાં પૈડાવાળા સુટકેસ આવે છે, જો નીચે પૈડા હોય તો આપણે આ ઉપાધિ ઓછી રહીએ, આરામથી ઉપર હેન્ડલ પકડી લ્યો, નીચે પૈડા છે, પૈડા લીસા હોય એ આરામથી ફૈડા કરે, તમે ખેંચો એટલે આરામથી તમે એને ખેંચીને આગળ હાંકી શકો છો, બરોબર, એટલા માટે આ વસ્તુ વધારવી ઘટાડવી આવું જરૂરી છે। હા, ઘર્ષણ છે, પૈડા હોય તો એ ઘર્ષણને ઓછું કરી દે છે, પછી ક્યારેક વધારવું પડે ઘટાડવું પડે, જે વસ્તુ જરૂર પડે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી, અમુકમાં ઘર્ષણ વધારીએ, બ્રેક લાગે તો ઘર્ષણ વધે, બ્રેક ન મારીએ તો ઘર્ષણ ન થાય, તો તે આપણે ક્યારેક અચાનક ઊભું રાખવું હોય તો આપણે બ્રેક મારીએ એટલે ઘર્ષણ ઓછું થઈ જાય, સોરી ઘર્ષણ વધુ થાય, એટલે ઘર્ષણ વધુ થાય એટલે શું થશે કે ભાઈ આપણું વાહન ત્યાં ત્યાં ઊભું થઈ જશે, કેરમ રમતા હોય તો પાવડર ચાટીએ ઘર્ષણ ઓછું થાય, બરાબર, આવા એક્ઝામ્પલ છે। તો જો જે પેજ નંબર 1 ઉપર ઘર્ષણનું વધારવું અને ઘટાડવું શું કહેવા માંગે છે કે અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે, કે ઘર્ષણ ઈચ્છા રાખે કે આ ઘર્ષણ હોવું જોઈએ, એક્ઝામ્પલ તરીકે બ્રેક, શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે, બૂટ ચંપલની ભોંય તળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જો લીસો ભાગ હોય તો એ સારી રીતે પકડીએ નહીં, તમે સ્લીપ થઈ જાઓ, એટલે ખાંચાવાળા હોય તો તમે સપાટી સાથે આરામથી ચોટી જાય અને તમે વ્યવસ્થિત બેલેન્સ સાથે ચાલી શકો, બૂટ ચંપલની ભોંય તળિયા સાથે વધારે સારી રીતે પકડે તે માટે આમ કરવામાં આવે છે જેથી તમે સલામત રીતે ચાલી શકો છો, તે જ રીતે કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે જેથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે, જો ખાંચાવાળા ન હોય લીસા હોય તો બાઇક હોય છે એમાં ખાસ સાયકલ કે બાઇક ફોર વ્હીલ કરતાં ટુ વ્હીલ વધારે સ્લીપ થવાની શક્યતા વધારે, બરાબર, સ્લીપ થાય તો આપણા શરીરને હાનિકારક કહેવાય,
ચાલો આગળ, એટલે એમાં બે એક્ઝામ્પલ આપ્યા છે, બૂટ ચંપલ ના સોલ, પછી ઘર્ષણ વધારવા માટે ટાયર ની સપાટી ખાચાવાળી બનાવવામાં આવે છે. રેડી, ચાલો આગળ. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ નો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. બ્રેક મારો એટલે ઘર્ષણ જ કરીએ ને, આપણે જાણી જોઈને કરીએ છીએ. શું કામ? કરવું પડે, બ્રેક મારવી પડે. ક્યારેક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આપણે બ્રેક મારીએ એટલે ઘર્ષણ આપણે હાથે કરીને ઉત્પન્ન કરીએ છીએ, પણ એ ઘર્ષણ જરૂરી છે. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે બ્રેક લીવરને દબાવો છો, એટલે બ્રેક દબાવો છો, ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિ રોકી દે છે. જે ફરતે રિંગ હોય, રિંગની ગતિ રોકી દે છે અને પૈડું ગતિ કરવાનો બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. શું કામ માટી ઘસે? ભાઈ જ્યારે પકડવા જાય ને, જો હાથ રમતા હોય, હાથ લીસા થઈ જાય, પરસેવો વરે, હાથ લીસા થઈ જાય તો આપણે કોઈ વસ્તુ પકડી ન શકે, હાથમાંથી લપસી જાય. પણ માટી ઘસો, ઘર્ષણ ઉત્પન્ન થયું, હવે કોઈને પકડવું હોય, કોઈને હાથ પકડે તો હાથ હાથમાંથી લસરે નહીં. એટલા માટે લોકો પોતાના હાથ ઉપર માટી લગાડતા હોય છે, કબડ્ડીના ખેલાડીઓ, જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે. કસરત બાદ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેનું ઓછું કરવા ઈચ્છીએ છીએ. કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમને કદાચ એ જણાયું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો, ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે, એટલે કિચોડ કિચોડ અવાજ આવે નહીં, ઘર્ષણ થાય નહીં, આપણે તેલ છાંટીએ. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનનો ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે, ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતાઓનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. આ ખાસ કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ શું કામ આપણે અમુક વસ્તુ જગ્યાએ તેલ લગાડીએ, ગ્રીસ લગાડીએ? તો ભાઈ બાઇક છે, ફોર વ્હીલ છે, વચ્ચે ગ્રીસ લગાડવામાં આવે, તેના પાર્ટ્સ વચ્ચે, તો ભાઈ શું કામ? તો ભાઈ ઘર્ષણ ઓછું કરી દે એટલા માટે. બરોબર, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કેરમ છે, પછી દરવાજો હોય, દરવાજો ખોલ બંધ કરતા હોય તો ખોલ બંધ કરીએ ત્યારે શું થાય? તો એમાં કિચોડ કિચોડ અવાજ આવે, તો અવાજ આવતો હોય, આપણે અવાજ પસંદ ન હોય તો આપણે એની વચ્ચે તેલ લગાડી દે. તેલ લગાડો એટલે એ સપાટી લીસી થઈ જાય અને જે ઘર્ષણનો અવાજ આવે છે એ અવાજ આવતો બંધ થઈ જાય. રેડી, ચાલો તેના પછી આગળ પેજ નંબર 152 ઉપર જુઓ. પૈડું ઘર્ષણને ઓછું કરી દે છે. આપણે વાત કરી તેમ ભાઈ સુટકેસના પૈડા હોય તે આપણે લગાડીએ તો આરામથી સુટકેસને આપણે આગળ હકાલી શકીએ છીએ. તો વાંચો, તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ? ચાલો આપણે જોઈએ. શું કામ ભાઈ? આવું કરવાથી તેની વચ્ચે ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય છે એટલા માટે. જો પછી દુધિયા કલરના અક્ષરથી લખ્યું છે, નળાકાર આકારની થોડી પેન્સિલ લો, તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો, તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો, હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો? પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે. શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? આ પ્રયોગ તમે સાથે જાતે કરજો તો તમને ખાસ ખ્યાલ આવશે. નીચે, જ્યારે એક વસ્તુ હોય બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર આ કેમ ઉપર પેન્સિલ છે ને એની ઉપર બુક છે ત્યારે ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. નીચે પેન્સિલ છે તો એ આગળ એટલી ઘર્ષણ થવા દેશે નહીં, થશે આગળ પણ અવરોધ છે, ઓછું ઘર્ષણ કરશે, એટલે અવરોધતા બળને
ગતિને જે સ્પીડ ભાંગી નાખે તે અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. તમે પડ્યા જતા હોય સીધાયેલા જ ઘર્ષણ થાય, પણ જ્યારે પડ્યા જતા ઉપર ડુંગર ઉપરથી નીચે આવો ત્યારે ઘર્ષણ ઘટી જાય છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલા સમાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. પૈડા લગાવેલા સમાન સગવડ ભર્યા હોય છે એટલે સુટકેસ માટે પૈડું આરામથી લગાવી શકાય છે. અલાજીથી આરામથી આપણે તેને ઢસડી શકીએ. શું હવે તમે સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં કેમ ગણવામાં આવે છે? કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે, તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગની બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે. છતના પંખાઓ અને સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણો છે. હવે તમે સુટકેસ ઢસડીને લઈ જાઓ એટલે સરકાવો તો એ કેટલું અઘરું પડે. કોઈ તમારી પાસે વાહન હોય, પૈડું હોય, પૈડું ઢસડીને લઈ જવું સહેલું પડે કે પૈડું હકાલીને લઈ જવું સહેલું પડે? હકાલીને લઈ જવું સહેલું પડે, બરાબર. એટલે એ ઘર્ષણ આપણે ઓછું હોય છે, એટલે લોટણ ઘર્ષણ આપણે આરામથી એક લોટણ ઘર્ષણની મદદથી કોઈ પણ વસ્તુને આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકીએ છીએ. એ જ રીતે મિત્રો, ચાલો આજે જે લખે શીખવાય છે તે એક વખત વાંચીને એક વખત તમારે હોમવર્કમાં લખવાનું છે. આવતી વખતે આપણે પાછું આગળ નવા ટોપિક સાથે મળશું, તરળ ઘર્ષણ સાથે મળશું. ત્યાં સુધી તમે આ વસ્તુનું રિવિઝન કરજો. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ બધાને.